350 ગ્રાન્ટેડ કોલેજમાંથી 200 જેટલા કાયમી આચાર્ય પણ નથી ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં જરૂરત હોય એટલી જગ્યા પૂરી કરવા કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે ગુજરાતમાં સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ ક્લાય સ્ટેટ યુનિવર્સિટી એક્ટ અને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં રાજ્યની સાત યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક એટલે નથી કે અમે નવો એક્ટ લાવી રહ્યા ને એક્ટના આધારે નવી જોગવાઈ થશે અને ત્યારબાદ કુલપતિઓ સ્ત્રીઓની નિમુકો થશે પણ નવા એક્ટને આવ્યાને બસો દિવસ વીતી ગયા છતાં પણ રાજ્યની મોટી મોટી યુનિવર્સિટીઓમાં કુલપતિની કાયમી નિમણૂકો કરી શકવામાં સરકાર નિષ્ફળ રહી છે યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂકોમાં આરએસએસ અને ભાજપ વચ્ચે મોટા પાયે ખેતતા ચાલે ચિઠ્ઠી આધારિત નિમણૂકો અને શ્રેષ્ઠ શિક્ષણવિદને પસંદ કરવાના બદલે પોતાનો કોણ છે તે પ્રકારની નિમણૂંક માટે સરકારની કચેરીઓમાં અને મંત્રીશ્રીઓને સંઘની ઓફિસે પણ ચક્કરો વધી ગયા છે બીજી બાજુ ગુજરાતમાં રાજ્યની જૂનામાં જૂની યુનિવર્સિટી અને એક સમયની મોટા મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કે જેને નવા એક્ટ મુજબ જે જોગવાઈઓ મુજબ કે નેટનું જોડાણ હોય એના જ પ્રિન્સિપાલોની નિયુક્ત કરવામાં આવશે અને એના કારણે નેટનું જોડાણ નથી એટલે ચાર જગ્યાઓ જે નિમણૂંક કરવાની આવે સત્તા મંડળમાં એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એ પ્રિન્સિપાલ એમને બાકી રાખી એક બાજુ નેટના જોડાણના આધારે યુનિવર્સિટીના સત્તાધીશો એમ કોલેજોને એમ કે છે કે તમારે નેટનું જોડાણ નથી એટલે તમારી નિમણૂકો ન થઈ શકે અને બીજી બાજુ ખુદ ગુજરાત યુનિવર્સિટીનું સાત વર્ષથી નેટનું જોડાણ માટેની અરજી પૂર્ણ કરવામાં આવી નથી આ છે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા માટે ભાજપાનું ઇન્ચાર્જ આધારિત મોડેલ સાથે સાથે ગુજરાતમાં છાસઠ ટકાથી વધુ યુનિવર્સિટી આગળ નેકનું જોડાણ નથી અને ઇઠ્યોતેર ટકા કોલેજોને નેટનું જોડાણ નથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક તરફ યુજીસી પોતે ગ્રાન્ટ થી લઈને તમામ પ્રકારની બાબતો માટે નેટનું જોડાણ ફરજિયાત કરે છે શિક્ષણ વિભાગ અને કેસીજી પણ આવા ફતવાઓ બહાર પાડે છે અને એ ફતવાઓના હકીકત કંઈક જુદી હોય છે આધારે આખી મૂલ્યાંકન વ્યવસ્થા છે એટલે કે તમારી ત્યાં સ્ટાન્ડર્ડ જે વ્યવસ્થા પ્રમાણે અહીંયા સુવિધા શું છે માપદંડોમાં ત્યાં સ્થાનિક કક્ષાએ અધ્યાપકો અને એની પરીક્ષા વ્યવસ્થા કેવી છે એ તમામ માપદંડોના આધારે નેટ પોતે સર્ટિફિકેશન કરતું હોય છે એક્રેડિટેશન કરતું હોય છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પણ એ જવાબદારીથી સ્પષ્ટપણે કીધું છે કે આગામી સમયની અંદર નેટનું જોડાણ ફરજિયાત કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં યુનિવર્સિટી લાલિયાવાડીથી ચલાવવામાં આવે કોલેજોની અંદર નેટના જોડાણ માટેનો એટલે એની ગ્રાન્ટ સહિતની બધી ભવિષ્યની શોધ સંશોધન ઉપર પણ અસર પડે આ તમામ વ્યવસ્થાના આધારે નેટના જોડાણ માટે સરકારે પોતે પ્રમાણિક પ્રયત્ન કરવા જોઈએ અને એ પ્રમાણિક પ્રયત્ન માટે સરકારે પોતે વ્યવસ્થા સુધારવા માટે કહ્યું છે કમનસીબે ગુજરાતમાં ભાજપાની સરકાર લાંબા સમયથી સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજની શિક્ષણ વ્યવસ્થાને તોડી નાખવાનું પાપ કરી રહી છે અને એ પાપનો ભોગ ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના ગરીબ ઘરના વિદ્યાર્થીઓ બની રહ્યા છે